जूनागढ़ पुलिस अधीक्षक हर्षद मेहता साहेब की अध्यक्षता में मांगरोड़ शहर तेमज बंदर विस्तार में 3-4 किलोमीटर चाली फूट पेट्रोलिंग करवामां आव्युं हतुं। तमाम विस्तार की माहिती मेळवी गांधी चौक में नवी पुलिस चौकी बनावा माटेनी जग्यानी मुलाकात पण लीधी हती। साथे साथे हिंदू मुस्लिम आगेवानोनी मुलाकात पण लेवामां आवी हती। आ साथे पुलिस विभाग द्वारा मांगरोड़मां सरप्राइज मेगा कॉम्बिंग हाथ धरायुं हतुं, जेमां 213 जेटला गुनेगारोने राउंड अप कराता असामाजिक तत्वोमां फफड़ाट फैलायो छे। मांगरोड़ विस्तारमां गुनाहित इतिहास धरावता અને અલગ અલગ ગુનાઓમાં ફરાર આરોપીને પકડવા માટે જૂનાગઢ જિલ્લા એસપીની અધ્યક્ષતામાં ડીવાયએસપી કોડિયાતર અને તેમની ટીમો જિલ્લા એલસીબી એસઓજી ડિવિઝન હેડક્વાર્ટર સહિત પોલીસ અધિકારી અને કર્મચારીની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા શકમંદો ગુનેગારોના ઘરમાં સર્ચ કરી 213 જેટલા ઇસમોની અટક કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસની સરપ્રાઇઝ કોમિંગ સાથે મેગા ट्राफिक ड्राइव दरमियान 80 વધુ નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો સાથે છરી ચપુ જેવા તીક્ષ્ણ હથિયાર રાખનાર 3 ગુના સહિત ગુનાઓની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજે અહીંયા માંગરોળ પોલીસ સ્ટેશનની હદમાં, ખાસ કરીને માંગરોળ ટાઉન જે છે એ હદમાં, માંગરોળના ડિવિઝનના એસડીપીઓ શ્રી દિનેશ કોડિયાતર અને એમની સમગ્ર ટીમ ડિવિઝનની, સાથે સાથે જિલ્લાના જે એલસીબી એસઓજી ક્યુઆરટી અને હેડક્વાર્ટરથી જે એમને સપોર્ટ ટીમ મળેલી છે એમની સાથે રહી અને પોલીસના ચોપડે જે ગુનેગારો અને અસામાજિક તત્વો જે ચડેલા છે, કોઈને કોઈ ભૂતકાળ જેમનો ગુનાહિત છે એવા લોકોના ઘર સર્ચ કરી અને એક કોમ્બિંગનું આયોજન અહીંયા માંગરોળ ટાઉનમાં હાથ ધરવામાં આવેલું હતું। પોલીસની અલગ અલગ જે ટીમો છે એમણે આ આરોપીઓના ઘર સર્ચ કરી અને એમની સાથેથી જે કંઈ ગેરકાયદેસર મળેલું છે એના કોમ્બિંગમાં, આ ઉપરાંત ખાસ જે હાલમાં ટ્રાફિક ડ્રાઈવ પણ ચાલી રહી છે અને એવા લોકો કે જે નંબર પ્લેટ વગરની વાહનો, કાળા કાચવાળા વાહનો એવા ઇસમો વિરુદ્ધ પણ ખૂબ કડકાઈથી કાર્યવાહી કરવા માટેની આ પણ હાથ ધરેલી છે। તો ખાસ કરીને આ સમગ્ર કામગીરી જે થયેલી છે માંગરોળ પોલીસ સ્ટેશનના, ખાસ કરીને માંગરોળ ટાઉન અને બંદરની વિસ્તારમાં, એમાં આજે લગભગ 3-3.5 કલાક સુધી આ એક ઝુંબેશ છે એ ચલાવવામાં આવી અને આ ઝુંબેશ દરમિયાન કુલ 80 વધારે નંબર પ્લેટના વાહનો અને સાથે સાથે અન્ય જે શકમંદો અને એવા આરોપીઓની જે કાર્યવાહી કરવામાં આવેલી છે, કુલ મળીને 213 વધારે ઇસમો વિરુદ્ધ છે આજે આ કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ છે એના માટેની આગળની જે જે અલગ અલગ હેડની છે એ કાર્યવાહીમાં હાલ ચાલુ છે। માંગરોળમાં જે કેટલાક ખાસ કરીને જાહેરનામા છે જેમાં છરી ચપ્પા જઈને એ પ્રકારના જે તીક્ષ્ણ હથિયારો રાખતા હોય છે એ પ્રકારના જાહેરનામાના જીપી એક્ટ 135 મુજબના કુલ લગભગ 3-1 જેટલા કેસ પણ કરવામાં આવેલા છે। આ ઉપરાંત પણ જે વાહન ડ્રિંક એન્ડ ડ્રાઈવના લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે।